જે નેટની પરીક્ષાઓ સ્થગિત કરવા દ્વારકા જિલ્લા NSUI મંડળની સ્થાપના સાથે એક દિવસના ધરણા યોજી આવેદનપત્ર આપ્યું. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ઘરની બહાર નીકળવું સુરક્ષિત નથી અને આવા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જી નીટ જેવી પરીક્ષાઓનું આયોજન કરી રહી છે, જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આવા કપરા સમયમાં સરકાર વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહી છે. એટલે દેવભૂમિ દ્વારકા કોંગ્રેસ સમિતિ અને NSUIની માંગ છે કે જી નીટની પરીક્ષા સ્થગિત રાખવામાં આવે અને આ બાબતે સરકાર પુનઃ વિચાર કરી યોગ્ય નિર્ણય લે તે માટે એક દિવસીય પ્રતિક ઉપવાસ સાથે ધરણા યોજી કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે લોકડાઉન 3ના મહિનાથી વાલીઓના ધંધા રોજગાર બંધ હતા ત્યારે તેમના બાળકોને સ્કૂલની કોલેજોની પ્રથમ સત્ર 6 મહિનાની ફી આવા કપરા સમયે ભરવી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે શક્ય નથી. હાલ પણ ધંધા રોજગાર ચાલુ થયા નથી ત્યારે અમારી લાગણી અને માંગણી છે કે સ્કૂલ કોલેજની 6 મહિનાની સંપૂર્ણ ફી માફ કરવી જોઈએ. હજુ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે એ હજુ નક્કી નથી, તો આવા કપરા સમયમાં આપ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં નિર્ણય કરો એવી NSUIની માંગ છે. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા. હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આજે દેવભૂમિ દ્વારકા NSUI દ્વારા જે જી અને નીટની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા, એ આ તમામ પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ન જોખમાય તેમાં જોવામાં આવે એટલે NSUI દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે. અને સાથે સાથે એ પણ માંગ છે કે જે હાલ ધંધા રોજગાર બંધ હતા લોકડાઉનના કારણે, એટલે પ્રથમ 6 મહિનાની શાળા કોલેજોની ફી પણ માફ કરવામાં આવે એ માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને NSUI દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહી છે.